नमस्कार दर्शक मित्रों, स्वागत है आपनो रियल समाचार में। समाचार की शुरुआत करता पहला नजर करिए आज ना मुख्य समाचार पर। सूरत पालिका ना अड़ाजण विस्तार में बनेला ईडब्ल्यूएसएस आवास में सप्ताह में बीजी वार स्लेब ना पोपड़ा पड़िया। नवरात्रि में जीवनदीप ऑर्गन डोनेशन फाउंडेशन ना ताले हजारों खेलैयाओ द्वारा अंगदान शपथ लीधा। एसटी ना कामदारोए पड़तर मांगणीओ साथे काळी पट्टी धारण करी मध्यस्थ बस स्टेण्ड पर कर्या सूत्रोच्चार। नौकरीवाचोने टार्गेट करता गैरकायदे धमधमता कॉल सेंटर पर दरोड़ा, 6 महिला सहित 11 झड़पाया। अलथाणमां क्रिकेटनुं बॉक्स बनावता शेड तूट्यो, बेना मौत, 30 फूटनी ऊंचाई सर्जाई हती दुर्घटना। प्रेम संबंधना वहेममां बनेवीनी ऊंघमां जे तीक्ष्ण हत्याना घा झीकी हत्या करनार साळो झड़पायो। समाचार विगते जोईए। सूरत पालिकाए लोकोने घरना घर आपवा माटे अनेक जग्याए आवास बनाव्या छे, परंतु केटलाक आवासनी गुणवत्ता सामे प्रश्न ऊभा थया छे। पालिकाना रांदेर झोनमां अड़ाजण विस्तारमां पालिकाए 7-8 वर्ष पहेला बनावेला ईडब्ल्यूएस आवासनी एक बिल्डिंगना फ्लेटनी छत परथी एक अठवाडियामां बीजी वार पोपड़ा पड्या हता। सदनसીબે કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ આ કેમ્પસમાં વારંવાર પોપડા પડવાની ઘટના બાદ બિલ્ડિંગની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે। સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ખોડિયાર માતાજીના મંદિર સામેની જગ્યામાં પાલિકા દ્વારા ઈડબ્લ્યુએસ આવાસ બનાવવામાં આવ્યા છે। વર્ષ 2014માં પાલિકાએ બનાવેલા આવાસ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા। ગત સપ્તાહમાં આ આવાસના એક બિલ્ડિંગમાં છત પરથી પોપડા પડ્યા હતા। ત્યારબાદ ગઈકાલે રાત્રે ફરી એકવાર બિલ્ડિંગમાં પોપડા પડતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। પાલિકાના અડાજણ વિસ્તારમાં બનેલા આ ઈડબ્લ્યુએસ આવાસના બિલ્ડિંગ નંબર 9માં ફ્લેટ નંબર 23માં છત પરથી મોટું ગાબડું પડ્યું હતું અને પોપડા પડ્યા હતા। જો કે આ સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી। એક જ સપ્તાહમાં બીજી વાર પોપડા પડતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ગુણવત્તા બિલ્ડિંગની ગુણવત્તા ન હોવાથી આવા બનાવ બને છે અને તે રહેવાસીઓ માટે જોખમી છે, જેના કારણે આ બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની ચકાસણી કરવાની માંગણી પણ થઈ રહી છે। અંગદાન ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા માધ્ય શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે શહેરમાં ઠેર ઠેર પાર્ટી પ્લોટના ગરબાઓમાં કે શેરીઓમાં ગરબાઓમાં ખેલૈયાઓને અંગદાનનું મહત્વ સમજાવવા સાથે અંગદાનના શપથ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ સુરતમાં સંસ્થા દ્વારા માત્ર 5 દિવસના બ્રેન્ડેડ બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું હતું, ત્યારે નવરાત્રિમાં મોટા વરાછા ખાતે આયોજિત ખોડલધામ ગરબા મહોત્સવમાં અંગદાન શપથ કાર્યક્રમમાં બાળકના પરિવારના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા અને મેજિન ટ્રસ્ટી વિપુલભાઈ તળાવિયા દ્વારા નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહેલા તમામ ખેલૈયાઓ તેમજ લોકોને અંગદાનના શપથ લેવડાવવામાં આવ્યા હતા। ખોડલધામ કન્વીનર ધાર્મિકભાઈ માલવિયા અંગદાન જાગૃતિ માટે વિશેષ થીમ પણ રાખવામાં આવી હતી અને લોકોને સરળતાથી અંગદાનનું મહત્વ સમજાય તે માટે વખતોવખત જાહેર મંચ ઉપરથી અનાઉન્સમેન્ટ કરવામાં આવતું હતું। નવરાત્રિ દરમિયાન પીપી સમાણી ગ્રુપ દ્વારા આયોજિત અંકલેશ્વરમાં ગાર્ડન સિટી નવરાત્રિમાં પણ અંગદાન શપથ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં જીવનદીપ ટીમના વલ્લભભાઈ ચોથાણીએ ઉપસ્થિત હજારો લોકોને અંગદાનના શપથ લેવડાવ્યા હતા। ખેલૈયાઓ પણ આ અવેરનેસ કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા। જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી વિપુલ તળાવિયાના જણાવ્યા અનુસાર ફાઉન્ડેશનની કાર્યસીમા હવે માત્ર સુરત પૂરતી સીમિત નથી રહી। નવરાત્રિમાં સુરત બહાર અન્ય સિટી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ અંગદાન શપથવિધિના ઘણા બધા કાર્યક્રમો થયા છે।
વધુમાં વધુ લોકો અંગદાન માટે જાગૃત થાય અને જરૂરિયાતમંદોને એનો લાભ મળે એકમાત્ર એ હેતુથી સંસ્થા દ્વારા સતત જાગૃતિ અને શપથ કાર્યક્રમો થઈ રહ્યા છે। અંકલેશ્વરમાં યોજાયેલા શપથ કાર્યક્રમમાં સ્થાનિક અને સુરતની પણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શપથ લેવડાવવાના ફાયદા વિશે વિપુલભાઈ કહે છે કે વ્યક્તિ શપથ લે છે એ અંગદાન વિશે જાણશે અને સમજશે, એટલું જ નહીં એની આસપાસના મિત્રો કે પરિવારમાં પણ આ વાતનો ફેલાવો કરશે, જેનાથી લાભ સમાજને થવાનો છે। શપથ એક વ્યક્તિ લેશે પણ એ શપથ વિચારનો દીવડો બનીને ધીરે ધીરે વૈશ્વિક રૂપે પ્રગટશે। અંગદાન શપથ નવા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરશે। શપથ એ ખેતરમાં દાણા નાખવાની પ્રક્રિયા જેવું છે, પાકમાં પાક બાદમાં પાક મળે છે। સમગ્ર દેશમાં ઓર્ગન ડોનેશનમાં વેઇટિંગ ઝીરો થાય તે માટે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો છે। સાથોસાથ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લોકો અંગદાન થકી 4 વ્યક્તિને નવું જીવન આપી શકે છે એ વાત વધુમાં વધુ લોકોને સમજવાનો પ્રયાસ તેમના દ્વારા કરાવવામાં આવી રહ્યો છે। ગુજરાત રાજ્ય એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ ફરી એક વખત આંદોલનના રસ્તે આગળ વધ્યા છે। એસટી નિગમ કર્મચારીના જુદી જુદી પડતર માંગોના નિરાકરણ ના આવતા રોષ ભભૂકી રહ્યો છે। સરકાર દ્વારા વધારવામાં આવેલા મોંઘવારી ભથ્થાથી લઈને લાગુ કરાયેલા પગાર પંચની સુવિધા એસટી કર્મચારીઓને ન મળતા વિરોધ કરી રહ્યા છે। 30 ઓક્ટોબર સુધીમાં માંગ પૂરી નહીં થાય તો 3 નવેમ્બરે એક સાથે તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી વિરોધ કરશે। દિવાળી સમયે એસટી કર્મચારીઓ ફરી એક વખત વિરોધ કરી રહ્યા છે। સુરત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ દ્વારા આજે મધ્યસ્થ બેંક સ્ટેશન ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। જુદી જુદી માંગણીઓને લઈ કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી પહેરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ ન મળતો હોવાથી વિરોધ દર્શાવી રહ્યા છે। કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત કર્મચારીઓના આંદોલનના માર્ગે ઉતર્યા છે। ગુજરાત એસટી મજદૂર મહાસંઘના ઉપાધ્યક્ષ અનિલની સાથે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ તેનો લાભ એસટી કર્મચારીઓને આપવામાં નથી આવ્યો। 7મા પગાર પંચમાં પણ એસટી કર્મચારીઓને યોગ્ય લાભ આપવામાં આવ્યા નથી। સરકારે હાલમાં ફિક્સ પેપર કામ કરતા કર્મચારીઓનો 20% પગાર વધારો જાહેર કર્યો છે, પરંતુ તેમાં એસટી નિગમના કર્મચારીઓને આપવામાં આવ્યો નથી, જે અંગેની વિવિધ 10 જેટલી માંગો પૂરી નહીં થતાં આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। ગુજરાત એસટી નિગમ બોર્ડના કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓ પૂરી કરવા માટે જુદી જુદી પ્રકારના વિરોધ કાર્યક્રમો જાહેર કર્યા છે। આજે કાળી પટ્ટી બાંધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો। હવે 27-30 તારીખ સુધી પોતાની માર્ગને લઈ કર્મચારીઓ કાળી પટ્ટી અને કાળા વસ્ત્રો પહેરીને નોકરી પર આવી વિરોધ દર્શાવશે। આ સાથે ચીમકી ઉચ્ચારતા વધુમાં જણાવ્યું હતું કે 2 નવેમ્બર સુધી સરકાર દ્વારા જો અમારી આ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 3 નવેમ્બરના રોજ એક સાથે તમામ ગુજરાતના એસટી નિગમના કર્મચારીઓમાં સીએલ ઉપર ઉતરી ઉગ્ર વિરોધ દર્શાવશે અને તેમની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। હાલમાં જે ગુજરાત સરકારે એમના સરકારી કર્મચારીઓ માટે અને નિગમ બોર્ડ નિગમના કામદારો માટે જે 7મા પગાર પંચ મુજબ એચઆરએસીએલ અને પરિપત્ર જાહેર કર્યો એમાં એસટીના કામદારોને બાકાત રાખ્યા છે। એસટીના કામદારોને 6ઠા પગાર પંચ મુજબ હાલમાં એચઆરએસીએલ મળી રહ્યું છે, એટલે કે અડધું મળી રહ્યું છે, ફક્ત 35,000 મળે છે। જો 7મા પગાર પંચ મુજબ આપવા માટે 7,000 જેટલું એચઆરએસીએલ થઈ જાય તો સરકારી કર્મચારીઓ બીજા બોર્ડ નિગમના કર્મચારીઓને આપવા માટે એસટીના કામદારો શા માટે બાકાત રાખવામાં આવે છે? આ ગુજરાત સરકારના કામદારોને 42% અને કેન્દ્ર સરકાર હાલમાં બીજી 4% જાહેર કર્યું, 27% મોંઘવારી આપવામાં આવે છે, જયારે અમારા કામદારો ફક્ત 38% જ મોંઘવારી આપે છે। એ 38% મોંઘવારી આપી રહ્યા છે એનું પણ એડીએસ બાકી છે, છેલ્લા 2 વર્ષથી 2022 અને 2021 નો એડીએસ બાકી છે, તો એ 38% મોંઘવારી અને ઉપરની બીજી 8% મોંઘવારી અમારા એસટીના કામદારો પર આપવામાં આવે, પ્લસ બીજો એડીએસ 2021-2022 અને 2023 નો એડીએસ બાકી છે, તો તે પણ 21 સાથે આપવામાં આવે એ અમારી માંગણી છે। તથા અમારા એસટીના વર્ગ 4ના કામદારોને ગઈ સાલથી બોનસ બાકી છે, તો ગઈ સાલનું આ સાલનું બોનસ પણ આપવામાં આવે એ અમારી માંગણી છે। તથા
અત્યારે ગુજરાત સરકારે જે ફિક્સ પગારના પેલા કામદારોને 21,000 આવે 26,000 પગાર વધારો જાહેર કર્યો, એમાં પણ એસટીના ફિક્સ પગારના કામદારો બાકાત રાખ્યા છે. તો અમારે એસટીના પણ ફિક્સ પગારના કામદારોને 21,000 26,000 પગાર આપવામાં આવે. આ સિવાયની 20 જેટલી અમારી વિવિધ પડતર માંગણીઓ છે. જો અમારી આ માંગણીઓ 2 નવેમ્બર સુધી એસટી સરકાર માને નહીં તો 2 નવેમ્બરની મધ્યરાત્રિ એટલે કે 3 નવેમ્બરના રોજ અમારે એસટીના આખા ગુજરાતના 40,000 જેટલા કામદારો, સુરતના 2400 કામદારો સામૂહિક સીએલ એટલે કે માસ હડતાળ માસ સીએલ ઉપર ઉતરી જનાર છે, જે તમામ ગુજરાતની જનતાની જાણ માટે. સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર ઉપર પોલીસે છાપો મારી 6 મહિલા સહિત 11 આરોપીઓની ધરપકડ કરી છે. ગેરકાયદે ચાલતા કોલ સેન્ટર પરથી પોલીસે 22 મોબાઈલ, 3 લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓ કોલ સેન્ટરમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે, જેમાં નોકરી વાચકોને કોલ કરી ડેટા એન્ટ્રીના નામે અલગ અલગ સ્કીમો આપી ઘરે બેઠા મહિને 5,000 થી 8,000 રૂપિયા કમાવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવતી હતી. 99% નીચેની એક્યુરેસી આવે તો તેમના સંજોગોમાં 6,500 રૂપિયા પેનલ્ટી ફટકારી વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવતી હતી. જે ગેરકાયદે કોલ સેન્ટરમાં એક મહિલા વકીલની પણ સંડોવણીની આશંકાએ વધુ તપાસ ચોક બજાર પોલીસે હાથ ધરી છે. ડીસીપી પિનાકીન પરમારના જણાવ્યા અનુસાર ચોક બજાર પોલીસને માહિતી મળી હતી કે કોઝવે રોડ પર આવેલ કંથારિયા હનુમાન મંદિર નજીક સિલ્વર સ્ટોન કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચાલતું હોવાની માહિતી પોલીસને મળી હતી. જે માહિતીના આધારે પોલીસે સિલ્વર સ્ટોનના પહેલા માળે આવેલ ઓફિસમાં ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટર ઉપર છાપો મારી 6 મહિલા સહિત 11 આરોપીઓની ધરપકડ કરી હતી. સ્થળ પરથી પોલીસે 22 મોબાઈલ, 3 લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે પૂછપરછમાં સમગ્ર કોલ સેન્ટર સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા શકીલ અહમદ ઘનીવાલા અને મહિલા આરોપી ચલાવતી હતી, જે બંનેની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગેરકાયદેસર કોલ સેન્ટરના સંચાલક શકીલ અહમદ ઘણીવાલા અને મહિલા ઓપરેટર દ્વારા ક્વિકર માર્કેટ પ્લેસ વેબસાઇટ નામની ઓનલાઈન વેબસાઇટ ઉપર પૈસા ભરી નોકરી વાચકોના મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસના ડેટા મેળવવામાં આવતા હતા, જે બાદ આ નોકરી વાચકોને અલગ અલગ ઓર્પોરેટર દ્વારા સંપર્ક કરી સ્કીમો સમજાવવામાં આવતી હતી. જે નોકરી વાચકો તૈયાર થાય તેવા લોકોને કંપની તરફથી ડેટા એન્ટ્રીના નામે એક ટાસ્ક આપવામાં આવતો હતો, જેમાં કંપની તરફથી 430 ફોર્મનો ડેટા આપવામાં આવતો હતો. જે ડેટાનો ટાર્ગેટ પૂર્ણ કરવાથી ઘર બેઠા મહિને 5,000 થી 8,000 રૂપિયા આપવાની લોભામણી સ્કીમો બતાવવામાં આવતી હતી, જેની સામે કંપની તરફથી કેટલીક શરતો મૂકવામાં આવતી હતી, જેમાં 90% થી વધુ એક્યુરેસી હોય તો જ પેમેન્ટ કરવામાં આવશે અને જો 90% થી ઓછી એક્યુરેસી આવે તો પેમેન્ટ આપવામાં આવતું ન હતું. એટલું જ નહીં, 90% થી ઓછી એક્યુરેસી આવે તો નોકરી વાચકોને 6,500 રૂપિયા પેનલ્ટી મારી વકીલ મારફતે નોટિસ મોકલવામાં આવતી હતી. પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા ગેરકાયદેસર કોલ સેન્ટરમાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપીઓ દ્વારા એક સોફ્ટવેર ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જેમાં નોકરી વાચકો દ્વારા જેટલા પણ ટાસ્ક પૂર્ણ કરવામાં આવતા હતા પરંતુ તેમની સામે એક્યુરેસી 90% થી ઓછી જ બતાવતી હતી. આમ નોકરી વાચકોને ઓછી એક્યુરેસી બદલ લીગલ નોટિસ મોકલી 6,500 રૂપિયા ખોટી રીતે પેનલ્ટી વસૂલ કરવામાં આવતી હતી, જેમાં એક મહિલા વકીલની પણ સંડોવણીની આશંકા છે, જેની તપાસ હાલ ચોક બજાર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. સુરતના અલથાણમાં આગમ રેસિડેન્સીની બાજુમાં ક્રિકેટનું બોક્સ બનાવતા સમયે લોખંડનો શેટ તૂટી પડ્યો હતો. આ શેડ કામ કરતા 3 કારીગરો ઉપર પડતા ગંભીર રીતે ઘવાયેલા 2 યુવકના મોત થયા હતા, એકને સામાન્ય ઈજા થઈ હતી. લિંબાયતના 45 વર્ષીય ઇકબાલ મિર્ઝા વેલ્ડિંગ કામ કરતા હતા. મંગળવારે તેઓ અલથાણમાં કોન્ટ્રાક્ટર આરિફના કોન્ટ્રાક્ટ હેઠળ ક્રિકેટનું બોક્સ બનાવવાનું કામ કરવા માટે ગયા હતા. બપોરે તેઓ 25 વર્ષીય જાફર અંસારી તેમજ 19 વર્ષીય રવિ જયપાલ અને 30 ફૂટની ઊંચાઈએ વેલ્ડિંગનું કામ કરતા હતા ત્યારે લોખંડનો શેડ તૂટી પડ્યો હતો, જેમાં ઇકબાલ, જાફર અને રવિ ઇજાગ્રસ્ત થયા હતા, જેથી ત્રણેયને સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઇકબાલ મિર્ઝા અને જાફર બંનેના મોત નિપજ્યા હતા.
બનાવની જાણ થતા અલથાણ પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી। જો કે ઘટનાની જાણ થતા દોડી આવેલા ઇકબાલના પરિવારજનો અને સંબંધીઓ પોસ્ટમોર્ટમ કરવાનો ઇનકાર કરી મૃતદેહને હોસ્પિટલમાંથી બહાર નીકળી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। એક કલાકની સમજાવટ બાદ પરિવારના સભ્યો મૃતદેહ પોસ્ટમોર્ટમ રૂમમાં મૂકવા માટે તૈયાર થયા હતા અને ત્યારબાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। સુરતમાં પતિએ અન્ય યુવતીના ખાતામાં 25,000 ટ્રાન્સફર કરતા પત્નીને પ્રેમ સંબંધ હોવાનો વહેમ લાગ્યો હતો, જેથી દંપતી વચ્ચે ઝઘડો થયો હતો। જેની અદાવતમાં સાળાએ બનેવીને ચપ્પુના ઘા ઝીકી દેતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતકની બહેન પૂજા પટેલની ફરિયાદને આધારે રાંદેર પોલીસે વિકી સોનવણે સામે ગુનો નોંધ્યો છે। વિકી ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયાની વાત સામે આવી છે, જેથી પોલીસે આરોપી વિકી સોનવણેની ધરપકડ કરી છે। પાલનપુર પાટિયા હિમગીરી એપાર્ટમેન્ટમાં મયુર રાઠોડ તેની પત્ની કાજલ સાથે રહેતો હતો। બંને પ્રેમ લગ્ન કર્યા હતા। 22 ઓક્ટોબરે મયુરની પત્નીએ નણંદ પૂજાને ફોન કરી જણાવ્યું હતું કે તમારા ભાઈ મયુરે કરિશ્મા નામની છોકરીને 25,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા છે, જેના કારણે અમારી વચ્ચે બોલાચાલી થઈ છે। આ ઘટનાને લઈ સાળા વિકીનો બનેવી મયુરની સાથે કરિશ્માને લઈ પ્રેમ સંબંધના વહેમમાં તકરાર થઈ હતી, જેમાં મામલો થોડીવારમાં થાળે પડ્યો। ત્યારબાદ પાછો સાળો વિકી ઘરે આવ્યો ત્યારે બનેવી મયુર સૂતેલો હતો। આ દરમિયાન વિકીએ મયુરને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। લોહીલુહાણ હાલતમાં પતિ પત્નીને 108માં સિવિલ લઈ જતા સારવાર મળે તે માટે પહેલા પતિનું મોત થયું હતું। તે પત્ની હાલમાં ગર્ભવતી છે। મયુર હજીરામાં ઓફિસની ગાડી ચલાવતો હતો। સુરતમાં ક્રિશ્મા હત્યાકાંડ જેવી ઘટના સહેજમાં બનતા રહી ગઈ હતી। ખટોદરા વિસ્તારમાં આવેલા રાયકા સર્કલ નજીક જાહેરમાં જ ઉશ્કેરાયેલા પ્રેમીએ પ્રેમિકા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો, જેથી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જ્યારે હુમલાખોર નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખટોદરા પોલીસમાં રાયકા સર્કલ પાસે પ્રેમિકા પર પ્રેમીએ જીવલેણ હુમલો કર્યો હતો। જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી પ્રેમી ફરાર થઈ ગયો હતો, જેથી ઇજાગ્રસ્ત પ્રેમિકાને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ઇજાગ્રસ્ત યુવતીની વધુ સારવાર તબીબો દ્વારા શરૂ કરવામાં આવી હતી। માથાના ભાગે કાન નજીક યુવતીને ઈજાઓ પહોંચી હતી। પ્રેમી વિષ્ણુ વસાવા દ્વારા કોઈ બાબતે અણબન બનતા જીવલેણ હુમલો કર્યો હતો। હુમલા બાદ પ્રેમી નાસી છૂટ્યો હતો, જેથી તેમને ઝડપી પાડવા પોલીસે દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલ તબીબો દ્વારા યુવતીને સારવાર આપવાની સાથે સાથે એમએલસી પણ કરવામાં આવ્યું છે। સુરતમાં વિજયાદશમીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં ઠેર ઠેર રાવણના પુતળા દહનના કાર્યક્રમ પણ થયા હતા। ત્યારે મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરવાનગી વિના જ રાવણના પુતળા દહનમાં ડીજે સાથે લોકો નીકળ્યા હતા। આ દરમિયાન ઘણા દારૂના નશામાં પણ જણાતા પોલીસે તેને ઝડપી લેતા લોકોમાં ઘર્ષણ થયું હતું। મહિલાઓ પણ ઝપાઝપીમાં ઉતરી હોવાનો વિડીયો સામે આવ્યો છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન બહાર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। પોલીસ સ્ટેશન બહાર સર્જાયા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા। દારૂના નશામાં ધૂત યુવકને પકડી લઈ જતી પોલીસ સાથે લોકોનું ઘર્ષણ સર્જાયું હતું। પોલીસ ખોટી રીતે યુવકને પકડી લઈ જતી હોવાનો વાયરલ વિડીયોમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો। યુવકને છોડાવવા મહિલાઓ પણ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી। પોલીસ સાથે સંઘર્ષની સ્થિતિ ઊભી થઈ હતી। ઘટના અંગે મહેતરપુરા પોલીસ મથકના પીઆઈએ કહ્યું કે રાવણ દહનને લઈ લોકો ડીજે સાથે રાવણનું પુતળું બાળવા નીકળ્યા હતા। ડીજેની પરવાનગી ન હતી છતાં ડીજે કાઢવામાં આવ્યો હતો। પોલીસે ડીજેવાળા સામે કાર્યવાહી કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। ડીજે સાથે રાવણ દહન માટે નીકળેલા કેટલાક શખ્સોએ દારૂમાં નશો કર્યો હતો, જે લોકો સામે પણ કાર્યવાહી કરવા જતાં અડચણ ઊભી કરવામાં આવી હતી। ઘટનામાં પોલીસે 2 જાહેરનામા અને 3 પ્રોહિબિશનના ગુના દાખલ કર્યા છે, જેમાં કુલ 5 લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં એક મહિલા આરોપીનો પણ સમાવેશ થાય છે।
दशहरा निमित्ते दिवाड़ी बाग एसएमसी कम्युनिटी हॉल में दशहरा P3Y महोत्सव क्लास नो भव्य आयोजन करवामां आव्युं हतुं। दशहरा नो पवित्र दिन एटले के परमजी संन्यास दिन आ पवित्र दिवसे P3Y भक्तों द्वारा डॉक्टर अजित नो भावपूर्वक स्वागत कर्युं हतुं। साथे डॉक्टर अजित द्वारा दशहरा निमित्ते शस्त्र पूजन करी P3Y नी विस्तृत माहिती आपी हती। P3Y एटले परम पूज्य परम योग दशहरा निमित्ते यज्ञनुं पण आयोजन करवामां आव्युं हतुं। देश विदेशना अनेक P3Y भक्तोए ऑफलाइन अने ऑनलाइन कार्यक्रम अटेंड कर्यो हतो। दरेक जाति धर्मना लोको P3Y शक्तिनो प्रयोग करीने आगळ वधी शके छे। P3Y मात्र एक तकनीक छे जेनो उपयोग करवाथी व्यक्ति वर्तमाननी वधु सुख सुविधा शांतिमय जीवन पसार करी शके छे। तेनी माहिती भक्तो द्वारा लोकोने आपवामां आवी हती। मुख्य सेंटर गोकुलनगरमां पहोंची डॉक्टर अजित द्वारा परमयोग करावामां आव्यो हतो। અશોકા વિજયાદશમી 67મો ધમ્મચક્ર પ્રવર્તન મહોત્સવ ઉજવણી પ્રસંગે કોસાળ ઉતરાણ ખાતે ધમ્મવંદના ખીરદાન કાર્યક્રમ ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સવારે 7:30 કલાકે રિંગરોડ સ્થિત ડોક્ટર આંબેડકરજીના પ્રતિમાને સુરત શહેર બૌદ્ધ સમાજ અગ્રણીઓ રાજેશ બાપુ સિરસાટ, સુભાષભાઈ જાડે, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના અગ્રણીઓ દિલીપ સિરસાટ, સંજય પરમાર, મનોજ સંસાને વગેરે કાર્યકરો ફૂલહાર અર્પણ કરેલ। અશોક વિજયાદશમી 67મો ધમ્મચક્ર પ્રવર્તન મહોત્સવ અંતર્ગત કરુણા શાંતિ બુદ્ધ વિહાર કોસાળ આવાસ ખાતે ધમ્મવંદના, ધમ્મ પ્રવચન, કીર્તન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેરના અગ્રણીઓ સુમન મંદિર ઉતરાણ, અંબાલાલ સોનવણે, યોગેન્દ્ર ભારતી, આનંદ બેસાણે, પાંડુરંગ ભગત, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદના ઉતરાણ અગ્રણીઓ શશિકાંત કાપુરે, પ્રફુલ્લ જગદેવ, શરદ સામુદ્રે, સુરેશ કાપડણે, મનોજ સિરસાટ, રાજુ શિરાગે, દિનેશ ગૌતમ, અન્ય કાર્યકર ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ આયોજક બૌદ્ધ સમાજ અગ્રણી દિલીપ કે સિરસાઠે જણાવેલ કે ભારત બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીએ 1956માં વિજયાદશમીના પાવન પર્વ પર નાગપુરની દીક્ષાભૂમિ ખાતે લાખો અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી। ભારતમાં માનવ એક સમાન રહી શકે દેશમાં સમાનતા, બંધુત્વતા, મૈત્રી સ્થાપિત કરવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગને ભારત દેશ વિદેશના લાખો આંબેડકરવાદી ભીમ સૈનિક ભાઈ બહેનો દર વર્ષે નાગપુર દીક્ષાભૂમિ જઈ ડોક્ટર બાબાસાહેબને અભિનંદન કરે છે, જેના ભાગરૂપે સમગ્ર દેશ અશોક વિજયાદશમી ધમ્મચક્ર પ્રવર્તન મહોત્સવ ઉજવણી કાર્યક્રમ યોજાય છે। બૌદ્ધ ધર્મ કઈ ક્યાં પહોંચાણ માનવ માનવ એક સમાન સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો। ભાઈ સિરસાટ બૌદ્ધ સમાજ અગ્રણી સુરત શહેર, અશોક વિજયાદશમી ધમ્મચક્ર પરિવર્તન મહોત્સવની ઉજવણી ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે અહીં કરવામાં આવે છે અને તેના ભાગરૂપે કરુણા શાંતિમાં બુદ્ધ વિહાર ખાતે ખીરદાન કાર્યક્રમ, ધમ્મ વંદના કાર્યક્રમ, ધમ્મ પ્રવચન કાર્યક્રમ અહીં સંયુક્ત રીતે રાખવામાં આવ્યો છે અને સમાજને બાબા સાહેબ આંબેડકરજીએ જે માર્ગ બતાવ્યો છે 1956માં જે બાબા સાહેબે બુદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી હતી તેને ધમ્મચક્ર પરિવર્તન તરીકે ઉજવીએ છીએ। બાબા સાહેબે આપેલા 22 પ્રતિજ્ઞાનું પાલન કરી સમાજમાં અને બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને મજબૂત કરવા તમામ લોકો આગળ આવે અને સમાજનું નામ રોશન કરે એવી આ પ્રસંગે અમે તમામ લોકોને વિનંતી કરી। આજરોજ સુરત શહેર જિલ્લામાં કથળી રહેલી કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીના માધ્યમથી રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ સુરત કલેક્ટર કચેરી ખાતે યોજાયો હતો।
आवेदन पत्र मुख्य मुद्दाओं में सूरत सहित समग्र गुजरात राज्य में कायदो अने व्यवस्था की परिस्थिति कथड़ी गई है, तेमज राज्य में लूट हत्या सहित गुनाखोरो बुटलेगरो व्याज माफियाओ जमीन माफियाओ ड्रग्सना दलालो अने खंडणीखोरो बेफाम बन्या। कायदो अने व्यवस्था की परिस्थिति कथड़ता करोड़ों रुपयानो ड्रग्स गुजरात दरिया किनारा थी खानगी पोर्ट मार्फते विदेशी दारू अन्य राज्यों की सरहद थी घुसाड़ी ने बुटलेगरो अने माफियाओ राज्य अने देशना युवाधन ने बर्बाद कर रहा है। આજે પણ રાજ્યમાં અબજો રૂપિયાનો ડ્રગ્સ અને દારૂની હેરાફેરી થાય છે અને ગૃહમંત્રી અને પોલીસ મુખ્ય પ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા છે, ત્યારે એક મજબૂત પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્યના ગૃહમંત્રીને તાત્કાલિક તેમના પદ પરથી હટાવવા જોઈએ। છેલ્લા 15 દિવસની અંદર એક ડઝન કરતા વધારે મર્ડર કેસ થયા હોય, કોલેજ અને સ્કૂલોની આજુબાજુમાં ડ્રગ્સ પકડાતું હોય, દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય, આજે ઓછામાં ઓછા આ શહેરની અંદર 5000 જેટલા માણસો ડેઇલી 30-40 બોટલની હોમ ડિલિવરી દારૂની જો ઘરે પહોંચાડતા હોય, આટલી બધી રેલમ છેલમ હોય, ત્યારે ગુજરાતના ગૃહમંત્રી સુરતથી આવતા હોય અને જો કાયદો અને વ્યવસ્થા આખા ગુજરાતમાં કથળી ગયો હોય, ત્યારે એમનું રાજીનામું માગવા માટે કલેક્ટર મારફત અમે રાજ્યપાલને મહામહિમ રાજ્યપાલને આવેદન પત્ર આપી અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માગીએ છીએ। ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ પકડાય છે અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને દારૂ પકડાય છે, જ્યારે સુરત શહેરની અંદર સ્ટેટ મોનિટરિંગવાળા પણ દારૂ પકડે છે, કરોડોનો દારૂ પકડે છે, ત્યારે આવી સુરતની સંસ્કારી નગરીની અંદર ડ્રગ્સ અને દારૂ ખુલ્લેઆમ વેચાતો હોય, સ્પાના અનેક જગ્યાએ સેન્ટરો ચાલતા હોય અને ગૃહમંત્રી સુરતમાંથી આવતા હોય, ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આખા ગુજરાતમાં કથળી ગઈ છે, ત્યારે અમે એમનું રાજીનામું માગવા નીકળ્યા છીએ। કલેક્ટર શ્રી મારફતે અમે રાજ્યપાલ પાસે ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે એ અમારી માગણી લઈને આવ્યા છીએ। સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે, તો બીજી તરફ આજે ટ્રાફિકથી ધમધમતા અઠવા લાઇન્સ વિસ્તારમાં મેટ્રોના બેરિકેટની બાજુમાં ઓઇલ ઢોળાતા અનેક વાહનો સ્લીપ થયા હતા અને ટ્રાફિક જામ થઈ ગયો હતો। સવારે પીક સમયમાં ઓઇલ ઢોળાતા લોકોની હાલાકીની ફરિયાદ બાદ ફાયર વિભાગે ઓઇલ સાફ કરાવવાની કામગીરી કરી હતી, ત્યાં સુધી ટ્રાફિક જામ થતાં લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી। સુરત પાલિકાના વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, આ મેટ્રોની કામગીરીને કારણે શહેરના અનેક વિસ્તાર પર બેરિકેડ કરી દેવાતા ટ્રાફિકની ભારે સમસ્યા થઈ રહી છે। આ સમસ્યા ઓછી હોય તેમ આજે સવારે હજારો વાહનોની અવરજવર હોય તેવા અઠવા લાઇન્સ વિસ્તારમાં મેટ્રોના બેરિકેડની બાજુના રસ્તા પર ઓઇલ ઢોળાયું હતું। ટ્રાફિકથી ધમધમતા એવા આ રસ્તા બેરિકેડને કારણે અડધો બંધ છે, તો બીજી તરફ સાંકડા રસ્તા પર ઓઇલ ઢોળાતા વાહન ચાલકોની હાલત કફોડી થઈ હતી। આ સાંકડા રસ્તા પરથી વાહન પસાર થતા હતા, પરંતુ રસ્તા પર ઓઇલ ઢોળાવવાના કારણે અનેક વાહનો સ્લીપ થયા હતા, જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો। આ અંગેની પાલિકાને ફરિયાદ થતાં પાલિકાના ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને ઓઇલ સાફ કરવાની કામગીરી કરી હતી, જો કે પીક અવર્સમાં આ પ્રકારની ઘટના બનતા અનેક લોકો હેરાન થયા હતા। સમાચારને અંતે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત પાલિકાના અડાજણ વિસ્તારમાં બનેલા AWS આવાસમાં સપ્તાહમાં બીજી વાર સ્લેબના પોપડા પડ્યા। નવરાત્રીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના તાલે હજારો ખેલૈયાઓ દ્વારા અંગદાન શપથ લીધા। એસટીના કામદારોએ પડતર માંગણીઓ સાથે કાળી પટ્ટી ધારણ કરી મધ્યસ્થ બસ સ્ટેન્ડ પર કર્યા સૂત્રોચ્ચાર। નોકરીવાછીઓને ટાર્ગેટ કરતા ગેરકાયદે ધમધમતા કોલ સેન્ટર પર દરોડા, 6 મહિલા સહિત 11 ઝડપાયા। અલથાણમાં ક્રિકેટનું બોક્સ બનાવતા શેડ તૂટ્યા અને બેના મોત,
30 फूट की ऊंचाई सर्जाई थी दुर्घटना। प्रेम संबंध वहम में बनेवी ऊंघ में ज तीक्षण हत्या घाची की हत्या करना साड़ो झड़पायो। आ हता त्यार सुधीना समाचार। नवी खबरों साथे फरी मळीशु, त्यार सुधी रजा आपशो। नमस्कार।